ભગવાનના દર્શન કરી અને ત્યાંથી જંગલમાં તપ કરવા નીકળે છે. આશ્રમની અંદર માત્ર ભગવાન કપિલ અને માતા દેહુતી બે જ જણા છે. પણ જોત જોતામાં સમય પસાર થઈ ગયો, સમય વીતી ગયો. કેટલો સમય ગયો એ બતાવ્યું છે કે ભગવાન કપિલ જે નાના બાળક હતા ને એ યુવાન બન્યા છે, અને માતા દેહુતી જે યુવાન હતા એ વૃદ્ધ બન્યા છે. સમયને જતા વાર લાગતી નથી ભાઈ, અને એમાં સારા સમયને સારા દિવસોને જતા વાર લાગતી નથી. આ કથાની તૈયારી કેટલા સમયથી ચાલે છે, પણ જોત જોતામાં આજ ત્રીજો દિવસ આવી ગયો. હમણાં 8 દિવસ પૂરા થઈ જશે. આનો અર્થ ઈ છે કે સારા દિવસોને જતા વાર લાગતી, અને નબળો સમય હોય ને એ જલ્દી પસાર પણ નથી થતો. મુશ્કેલીનો સમય, સંકટનો સમય, જોત જોતામાં સમય ગયો. ભગવાન કપિલ બાળક હતા એ યુવાન બન્યા છે, દેહુતી માતા યુવાન હતા એ વૃદ્ધ બન્યા છે, માથાના વાળ સફેદ બની ગયા છે. એક દિવસ દેહુતીએ વિચાર કર્યો કે મારા પતિએ તો એની કાયાનું કલ્યાણ કરી લીધું, પણ આજ મારા આંગણામાં જો પરમાત્મા પધાર્યા હોય, આજ મારા આંગણાની અંદર ભગવાન પધાર્યા હોય તો લાવ હું પણ એનો લાભ લઈ લઉં. અને યાદ રાખજો, જીવનની અંદર સેવાનો, ભક્તિનો ક્યારે પણ લાભ મળતો હોય ને, ક્યારે પણ લાવો મળતો હોય ને, તો એ ખાસ લઈ લેજો ભાઈ. એ એક તમારું કર્મ બનશે, અને જો સારું કર્મ હશે ને તો એનું પુણ્ય તમારા ખાતાની અંદર જમા થશે. દેહુતી માતા વિચાર કરે છે કે આજ મારા આંગણાની અંદર પરમાત્મા પધાર્યા છે તો લાવ હું પણ મારી કાયાનું કલ્યાણ કરું. એટલે દેહુતી માતા બધા જ કામને પડતા મૂકી ભગવાન કપિલ બેઠા છે એની સામે આવી હાથ જોડી. આજ એક માં પોતાના દીકરાને હાથ જોડે છે, હાથ જોડી અને ભગવાન કપિલને કહ્યું છે, પ્રભુ અત્યાર સુધી તો મેં તમને પુત્ર તરીકે, દીકરા તરીકે મોટા કર્યા છે, પણ આજ એક ઈશ્વર તરીકે, એક પરમાત્મા તરીકે હું આપને વંદન કરી અને પૂછું છું કે મારે મારી કાયાનું કલ્યાણ કરવું હોય તો શું કરવું. મારા પતિએ તો એની કાયાનું કલ્યાણ કર્યું છે, પણ તમે મારા આંગણામાં બાળક બનીને આવ્યા છો, તો મારે જાણવું છે કે આ કાયાનું કલ્યાણ કેવી રીતે થાય, જીવ તૃષ્ણામાંથી કેવી રીતે છૂટી શકે, તૃષ્ણા કેટલા પ્રકારની છે, આ જીવ માના ગર્ભમાં કેવી રીતે આવે છે, કેવી રીતે એનો જન્મ થાય છે અને કેવી રીતે એની ગતિ થાય છે, આ બધું મારે જાણવું છે પ્રભુ. ત્યારે ભગવાન કપિલ હસતા હસતા માતા દેહુતીને કહે છે કે માં બેસો. ભગવાન કપિલે માતા દેહુતીને બેસાડ્યા છે, અને હવે ભગવાન કપિલ માતા દેહુતીને આ બધા જ પ્રશ્નોના જવાબ આપે છે કે હે માં, ત્રણ પ્રકારની તૃષ્ણા છે. આત્માનું કલ્યાણ કરવું હોય તો પેલા તૃષ્ણામાંથી છૂટવું પડે. તૃષ્ણાના પ્રકાર ત્રણ છે, વિત્તેષણા, પુત્રેષણા અને લોકેષણા. પણ હે માં, હજી સુધી કોઈ પણ વ્યક્તિ આ ત્રણ પ્રકારની તૃષ્ણામાંથી છૂટ્યો નથી. પેલી વેલી વિત્તેષણા, વિત્તેષણા એટલે પૈસાની તૃષ્ણા. હજી સુધી કોઈની પૈસાની તૃષ્ણા મટી જ નથી. તમે જોજો, કદાચ સંપત્તિ ન હોય એટલે આપણે ભગવાનના મંદિરમાં જઈને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, ક્યાંકથી જો 1 લાખ રૂપિયા મળી જાય ને, પછી બધા જ કામ છોડી દેવા, નિરાતે તારું ભજન કરવું છે. પણ ભગવાનની કૃપાથી 1 લાખ રૂપિયાની વ્યવસ્થા થઈ જાય, બેંક બેલેન્સ 1 લાખ રૂપિયાનું થઈ જાય, એટલે આપણે વળી પાછા મંદિરમાં જઈએ કે હે ભગવાન, આ મોંઘવારીમાં 1 લાખ રૂપિયા શું હિસાબમાં. 10 લાખનું બેલેન્સ થઈ જાય ને, પછી બધી જ માયાજાળ મુક્ત થઈ અને નિરાતે તારું ભજન કરવું છે. પણ ભગવાનની કૃપાથી 10 લાખનું બેલેન્સ થાય ને, એટલે વળી પાછા ભગવાનને કહે કે હે ભગવાન, હે પરમાત્મા, 20 લાખ થઈ જાય ને તો સારું,
20 લાખ થાય તો 40 લાખની ઈચ્છા થાય, 40 લાખ થાય તો 80 લાખની ઈચ્છા થાય. હજી સુધી પૈસાની તૃષ્ણા કોઈની મટી નથી. આ વિતેષણા છે. ત્યાર પછી પુત્રની તૃષ્ણા, પુત્રેષણા. પુત્રની તૃષ્ણા એવી છે, દીકરો ન હોય ને ત્યાં સુધી એમ થાય કે ભગવાન જો એક દીકરો આપી દે ને તો એ નિરાતે ભગવાનનું ભજન કરશું. પણ ભગવાનની કૃપાથી દીકરો થાય ને પછી આ જીવ ભગવાનનું નામ લેતો, પછી તો એ બાળકને લાલન પાલનની અંદર, એના ઉછેરની અંદર એને ભણાવવામાં સમય પસાર થઈ જાય. ભગવાન યાદ આવે, બાળક હોય ત્યાં સુધી બાળક છે, બાળક છે. પછી દીકરો મોટો થાય તો તૃષ્ણા આગળ ચાલે કે હવે આના જો લગ્ન કરી લઉં અને ઘરે એક વો આવી જાય ને એનું મોઢું જોઈ લઉં ને એટલે આપણા બધા કામ પૂરા. અને તમે જોજો, માં હોય ને દીકરો પરણાવવાની બહુ ઉતાવળ, પછી ભલે જે થવું હોય એ થાય. દીકરો પરણીને ઘરે આવે ને છતાં પણ જીવ ભગવાનનું નામ લેવા નીચે નથી બેસતો. પછી તૃષ્ણા આગળ વધે કે હવે આના લગ્ન થઈ ગયા છે, હવે આને ન્યા જો એક દીકરો થઈ જાય ને એનું મોઢું જોઈ લઉં એટલે મારીથી ભાગશાળી કોણ. પણ ભગવાનની કૃપાથી દીકરાના ઘરે દીકરો થાય છતાં પણ જીવ નીચે બેસે. પછી તૃષ્ણા આગળ હાલે કે હવે આ દીકરો મોટો થઈ જાય ને જો એની જાનમાં જાઉં તો મારાથી ભાગશાળી કોણ. આ પુત્રેષણા છે, પુત્રની તૃષ્ણા પણ હજી સુધી કોઈની મટી. દીકરાનો દીકરો, એનો દીકરો, દીકરાનો દીકરો, એનો દીકરો, આમાં જ આપણું જીવન વહ્યું જાય છે. અને છેલ્લે ત્રીજું છે લોકેશણા. આ લોકેશણા કોને વળગે છે ભાઈ? જેણે સંસાર છોડી દીધો છે, સંસારનો ત્યાગ કર્યો છે, જે સંસારથી પર છે, જંગલમાં ઝૂંપડી આશ્રમ બનાવીને રહે છે, આ લોકેશણા એને વળગે છે. લોકો મને બાપુ કે, લોકો મને હાર પહેરાવે, લોકો મારી પધરામણી કરે, લોકો મારું સ્વાગત કરે, લોકો મને સન્માન આપે, આ લોકેશણા છે. બધું જ છોડી દીધા પછી જે ઈચ્છાઓ જાગે એ લોકેશણા છે. લોકેશણા પણ કોઈને છોડતી નથી. ગામની અંદર એક ભાઈને એમ થયું કે આપણે સંસાર છોડી દેવો છે, એટલે એને ભગવા કપડાં પહેર્યા છે અને જંગલની અંદર ઝૂંપડી બનાવીને રહે છે. જંગલમાં એક ખેતરની અંદર ઝૂંપડી બનાવી અને એમાં રહે છે. પણ બન્યું એવું કે એ ઝૂંપડીની અંદર ઉંદરનો ત્રાસ વધવા લાગ્યો, એટલે આ ભાઈના કપડાં જે ખમીસ હોય, ધોતી હોય, એને ઉંદર કાપી નાખે. ઉંદરનો ત્રાસ વધ્યો એટલે બધા જ ગામના સેવક ભાઈઓને બોલાવ્યા કે ભાઈ આ ઝૂંપડીની અંદર ઉંદરનો ત્રાસ બહુ છે, શું કરવું? એટલે બધા જ સેવકોએ ભેગા થઈને કીધું કે બાપુ એક કામ કરો, તમારા આશ્રમમાં બિલાડી પાળો ને એટલે બધા ઉંદર ભાગી જશે. એટલે સેવકોના કહેવાથી બાપુએ આશ્રમમાં બિલાડી પાળી. બિલાડી આવી એટલે બધા ઉંદર જતા રહ્યા. બિલાડી કઈ આમનામ તો રહે નહીં, એને પણ કઈ ખાવા પીવા જોઈએ. એટલે વળી પાછા ગુરુજીએ પોતાના સેવકોને બોલાવ્યા કે ભાઈ આ બિલાડી ભૂખે મરે છે, એના માટે કઈ દૂધની વ્યવસ્થા, એના માટે કઈ ખાવાની વ્યવસ્થા? બાપુ એક કામ કરો, આશ્રમની અંદર એક ગાય પાળો, કારણ કે એ ગાયનું જે દૂધ છે ને એનાથી તમારો પણ નિર્વાહ ચાલશે અને બિલાડીનું પણ ચાલશે. સેવકોના કહેવાથી બાપુએ આશ્રમમાં ગાય પાળી. ગમાણમાં ગાય બાંધી તો ખરી, પણ ગાય કઈ આમનામ તો દૂધ આપે નહીં, એને પણ ઘાસ ખાવા જોઈએ. એટલે વળી પાછા બાપુ મુંજાણા છે, એટલે વળી પાછા બધા સેવકોને ભેગા કર્યા કે ભાઈ હવે આ ગાય આમનામ તો દૂધ આપે નહીં એને ખાવા માટે. એટલે સેવકોએ કહ્યું કે અહીંયા બાજુની અંદર અમારું ખેતર ખાલી છે, ત્યાં અમે તમને એ બાજરી જુવાર જે છે એ વાવી દઈએ છીએ. સેવક ભાઈઓએ એ બધું વાવી દીધું છે. સમય આવ્યો, પાક ઉગી ગયો, પછી જ્યારે લણવાનો વારો આવ્યો, વાઢવાનો વારો આવ્યો, એટલે વળી પાછા સેવક ભાઈઓને બોલાવ્યા છે. એટલે સેવક ભાઈઓ
ગુરુજીને કહે છે, ગુરુજી અમે તમને કીધું હતું કે અત્યારે અમારી મોસમ છે, અત્યારે અમારી સિઝન છે, તો અત્યારે અમે આ લણવા માટે વાઢવા માટે નહીં આવી શકીએ. એક કામ કરો, દાડિયા બોલાવી લો. બાપુએ દાડિયા બોલાવ્યા છે ઘાસ વઢાવવા માટે. દાડિયા કે આમનામ તો કામ કરે નહીં, એને બપોરે ભોજન કરવા જોઈએ. એટલે વળી પાછા સેવકોને બોલાવ્યા, ભાઈ હવે આને રોટલાની વ્યવસ્થા. બાપુ અમે કહ્યું હતું કે અત્યારે અમારી મોસમ છે, અત્યારે અમે નવરા ન હોઈએ તો શું કરવું. એટલે બધા સેવક ભાઈઓએ કહ્યું, બાપુ એક કામ કરો, તમે એક માતાજી લઈ આવો, એટલે તમારા રોટલા ઘડી દેશે અને માણસો નહીં. બાપુ લેવા માતાજી. હવે આમાં બાકી શું રહ્યું? આની કરતા ઘરે રહ્યા હોત તો આ માથાકૂટ જ ન થાત. બધું જ છોડ્યા પછી જે ઈચ્છાઓ જાગૃત થાય, એ લોકેશન છે. એમાં ત્રણ પ્રકારની તૃષ્ણા છે. હજી સુધી કોઈ વ્યક્તિ આ તૃષ્ણામાંથી છૂટી નથી શક્યો. અરે સામાન્યમાં સામાન્ય ભિખારી હોય, જે ભિક્ષાના ટુકડા માગી માગીને ખાતો હોય, નિરસ એક જ વખત સ્વાદ મળતો હોય, એના માટેનો અહીંયા શ્લોક બતાવ્યો છે કે ભિક્ષાસનમ તદપિનિ રસમેકવારં શૈયાચ ભો પરિજનો નિજ દેહ માત્રમ વસ્ત્રમ ત્યજીર્ણ શતખંડ મલીન કંથા હા હા પિતૃષ્ણા ન પરીત્યજન. ભિક્ષાસનમ તદપિ નિરસમેકવારમ શૈયાચ ભો પરિજનો નિજ દેહ માત્રમ વસ્ત્રમ ત્યજીર્ણ શતખંડ મલીન કંથા હા હા પિતૃષ્ણા ન પરીત્યજંતિ. હે માં ભિક્ષાસનમ તદપિ નિરસમેકવારમ, જે ભિક્ષાના ટુકડા માગી માગી અને પેટ ભરતો હોય, એક જ વખત સ્વાદ મળતો હોય, શૈયાચ ભો પરિજનો જમીન ઉપર ગાડલું કે ગોદડું પાથર્યા વગર જમીન ઉપર સૂતો હોય, શૈયાચ ભો પરિજનો નિજ દેહ માત્ર વસ્ત્રમ ત્યજીર્ણ શતખંડ, શરીર ઉપર મેલું અને જીર્ણ એટલે ફાટી ગયેલું જે કપડું પહેરતો હોય, વસ્ત્રમ ત્યજીર્ણ શતખંડ મલિન કંથા હા હા પિતૃષ્ણા ન પરિત્યજંતિ. હે માં આવા સામાન્ય ભિખારીની પણ તૃષ્ણા છૂટતી ન હોય તો જેની પાસે ખાન પાન વૈભવ એશો આરામ છે, એની તૃષ્ણા તો કેમ છૂટી શકે. દેવહૂતિ માતા ભગવાન કપિલને પૂછે છે, પ્રભુ તો આ તૃષ્ણામાંથી છૂટવા માટેનો કોઈ રસ્તો જ નથી? ત્યારે ભગવાન કપિલે કહ્યું છે કે હા, એક રસ્તો છે. જો જીવનની અંદર કોઈ સાચા સંત, કોઈ સાચા સદગુરુનો જો ભેટો થઈ જાય ને, તો જ આ તૃષ્ણામાંથી છૂટી શકાય છે. અને એટલા માટે જે કવિએ લખ્યું છે, એ સાચા સંતને જય ચરને નમો રે, સાચા સંતને જય ચરને નમો રે, સાચા સંતને જય ચરને નમો રે, સાચા સંતને જય ચરને નમો રે. ટાળે કામ ક્રોધને લો, ટાળે કામ ક્રોધને લો, ટાળે કામ ક્રોધને લો, ટાળે કામ ક્રોધને લો, સાચા સંતને જય ચર નમો રે, સાચા સંતને જય ચર. Yeah.
जीवन नी अंदर कोई साचा संत कोई साचा सदगुरु जो मिली जाए ने तो आ तृष्णा माथी छूटी शकाय छे। माता देहूती भगवान कपिल ने पूछे छे, महाराज तो पछी आ जीव माना गर्भमां केवी रीते आवे छे, केवी रीते एनो जन्म थाय छे अने केवी रीते एनी गति थाय छे। त्यारे भगवान कपिल हसता हसता माता देहूती ने कहे छे कि मां सांभळो, जीव माना गर्भनी अंदर पेला मासे जळाकार होय, बीजा मासे बोराकार होय, तीजा मासे स्थूल बंधाय छे, चौथा मासे ए जीव नखरूवाळा थाय छे, પાંચમા માસે આ જીવ પરિપક્વ બને છે, છઠ્ઠા માસે આ જીવને માના ગર્ભની અંદર ખાવાનું ભાન થાય છે, સાતમા માસે આ જીવ પરિપૂર્ણ બને છે અને આઠમા માસે ઊંધા મસ્તકે લટકતો જીવ એને સો જન્મ પહેલાનું ભાન થાય છે કે સો જન્મ પહેલા હું ક્યાં હતો અને મેં કેવા કર્મ કર્યા કે જેથી આ માના ગર્ભની અંદર પાછું આવું સો જન્મ પહેલાનું ભાન થાય અને ભગવાનને પ્રાર્થના કરે કે હે પરમાત્મા જો આ બંધનમાંથી તું મુક્ત કરીશ ને તો મારા જીવનનો એક પણ શ્વાસ હું તારા નામ વગર ખાલી નહીં જવા દઉં। તમે અને મેં દરેક વ્યક્તિએ માના ગર્ભની અંદર આઠમા માસે ભગવાનને વચન દઈને આવ્યા છીએ। દરેક વ્યક્તિ દરેક જીવ જે માના ગર્ભની અંદર આવ્યા છે એ દરેકે ભગવાનને કોલ આપેલો છે, ભગવાનને વચન આપ્યું છે કે હે ભગવાન જો આ માના ગર્ભના બંધનમાંથી તું બહાર કાઢીશ ને તો મારા જીવનનો એક પણ શ્વાસ હું ખાલી નહીં જવા દઉં। અને નવમો માસ જ્યારે બેસે ને પરમાત્માને કરુણા થાય અને ભગવાન એ જીવનો જન્મ કરાવે, પણ જન્મ થતાની સાથે સંસારની માયાનો સ્પર્શ થાય એટલે હું હું આયા અને તું બધું ભૂલાઈ જાય। પછી ભગવાનની યાદ ન આવે, બાળક હોય એટલે માતા પિતા બાળક છે બાળક છે બાળક છે, બાળપણ બધું રમત ગમતમાં વયું જાય પણ ભગવાન યાદ આવતા। પછી બાળપણ પૂરું થાય પછી યુવાની આવે, યુવાની બધી મોજશોખમાં વહી જાય, ભગવાનની યાદ ન આવે। અને પછી આવે વૃદ્ધાવસ્થા એટલે ગઢપણ। બાળપણની અંદર જો ભક્તિ ન થઈ હોય, યુવાનીમાં ભક્તિ ન થઈ હોય તો પછી વૃદ્ધાવસ્થામાં આશા રાખવી નહીં। ઘણા લોકો એમ કે ગઢપણમાં નિરાતે ગોવિંદ ગાશું, તમે જોજો ઘણી વખત તમે કથામાં બી આવતા હો ને, એમાં તમે પાડોશમાં તમારા કોઈ રિલેટિવ હોય એને કહો ચાલો કથામાં આવવું છે, તો ઘણા યુવાનો એવો જવાબ આપે કે હજી કથા સાંભળવાની અમારી ઉંમર, તો આ વૃદ્ધો માટે જ કથા છે? કથાની કોઈ ઉંમર છે જ નહીં ભાઈ, નાના બાળકથી લઈ વૃદ્ધ સુધી દરેક વ્યક્તિ કથા સાંભળી શકે છે। અને યાદ રાખજો વૃદ્ધાવસ્થાની અંદર જો તમારી ભક્તિ હોય ને તો સમજવાનું કે તમારી નાનપણની બાળપણની યુવાનીની ભક્તિ હોય તો જ તમે વૃદ્ધાવસ્થામાં ભક્તિ કરી શકો, કારણ કે બાળપણ છે ને પાયો છે, જો પાયો મજબૂત હોય ને તો જ એ મકાન ટકી શકે, બાકી એ ઇમારત લાંબી ટકી શકે। બાળપણ બધું રમત ગમતમાં વહી જાય, યુવાની મોજશોખમાં વહી જાય અને પછી આવે વૃદ્ધાવસ્થા, તો પછી કઈ થઈ શકતું નથી। એક કવિએ બહુ સરસ લખ્યું છે, એ બાલક મસ્તમ રમત ગમતમાં, યૌવન મસ્તમ યમન ચમનમાં, અહી વૃદ્ધ ડૂબેલા ચિંતા ધરીએ, પર બ્રહ્મે ના કોઈ ડરીએ, માટે ગોવિંદ ભજી લે ગોવિંદ ભજી લે ગોવિંદ ભજી લે મુંડમતે, મૃત્યુ સમયે એ જીવ તારી કોઈ નહીં રક્ષા કરશે, કોઈ નહીં રક્ષા કરશે, ગોવિંદ ભજી લે ગોવિંદ ભજી લે
ક્રોધ ભજલે મૂળ મતે મૃત્યુ સમયે ચેતન ચરખો જ્યાં સુધી સૌ જીવો તમે હરખો જ્યાં સુધી ચાલે આ ચેતન ચરખો ત્યાં સુધી સૌ જીવો તમે હરખો જ્યાં સુધી ચાલે આ ચેતન ચરખો ત્યાં સુધી સૌ જીવો તમે હરખો સ્વાર્થ થકી સૌ પ્રેમ કરે છે મૃત્યુ પછી ખુદ પત્ની ડરે છે ગોવિંદ ભજીલે ગોવિંદ ભજીલે ગોવિંદ ભજીલે મૂળમતી મૃત્યુ સમયે જીવ તારી કોઈ નહીં રક્ષા કરશે કોઈ નહીં રક્ષા કરશે કોઈ નહીં રક્ષા બાલકમસ્તમ રમત ગમત માં યૌવનમસ્તમ યમન ચમન માં અહીં વૃદ્ધ ડૂબેલા ચિંતા ધરીએ પરબ્રહ્મે ના કોઈ યાદ રાખજો બાળપણની ભક્તિ યુવાનીની ભક્તિ એ જ વૃદ્ધાવસ્થામાં કામ આવે છે પણ બાળપણની અંદર જો કાંઈ ભક્તિ ન કરી હોય યુવાનીમાં કાંઈ ભક્તિ ન કરી હોય એટલા માટે જ આજે તમે જે કથાઓમાં જાઓ ને તો કોઈ પણ વક્તા હોય એ અત્યારના યુવા વર્ગ માટે ખાસ ભાર આપે છે વજન આપે છે ખાસ વડીલોને સંબોધે છે કે તમે તમારા સંતાનોને કંઈક ધર્મનું સમજાવજો એને શીખવાડજો એને મંદિરે મોકલજો અરે એને કંઈક હાથમાં 5-10 રૂપિયા આપી અને દાનપુન કરવા માટેનો હાથ લંબાવજો પહેલેથી જો હાથ વળેલો હશે ને તો વાંધો નહીં આવે અને બાકી પછી કાંઈ નહીં થઈ શકે પહેલાના સમયની અંદર આપણા વડીલો તમે જોજો દીકરીઓ જ્યારે ભાખરીઓ સોમવાર સાંકરીઓ સોમવાર રે શ્રાવણ મહિનાના સોમવાર રે પૂનમનો ઉપવાસ કરે ત્યારે એ નાની નાની દીકરીઓ હોય ને એ મોળાકતના ઉપવાસ હોય જે આ પાર્વતીના વ્રત હોય ત્યારે પૂનમને દિવસે નાની દીકરીઓ અલગ ચૂલો બનાવે જાતે રસોઈ બનાવે શું કામ પોતાના માટે આ પહેલાના સમયની અંદર દેશમાં આવું હતું અહીંયા તો કોઈને ખબર નહીં હોય એ નાની દીકરીને એના માવતર એ અલગ ચૂલો બનાવી દે અને દીકરીને બધી સામગ્રી આપે એટલે દીકરી જાતે રસોઈ બનાવે શું કામ કે નાનપણથી જો એને રસોઈ આવડી જાય તો આગળ જતા એને પરણીને સાસરે જવાનું છે અને ત્યાં અનેકના મનને જીતવાના છે જો ઘરેથી શીખેલું હશે ને તો ત્યાં એને વાંધો આવશે પહેલાનો સમય એવો હતો કે ઘરેથી માવતર પોતાના સંતાનોને તૈયાર કરતા પહેલેથી શીખવાડતા અને જ્યારે દીકરી વિદાય થતી હોય ને ત્યારે માં દીકરીને શિખામણના શબ્દો આપતા પોતાની દીકરીને શિખામણના શબ્દો પહેલાના સમયની અંદર ગીત પણ એવા હતા કે એ ગીતની અંદર સમજણ રહેલી દીકરીની જ્યારે વિદાય થતી હોય ને ત્યારે માં દીકરીને કહે છે કે સસરા દેખીને ઘૂંઘટ તાણજો સાસુને પાયે પડજો જેઠ દેખી ઝીણા બોલજો જેઠાણીના વાદન વધજો નાનો દેરીડો લાડકો એના હાસલા ખમજો નાની નણંદ જાશે સાસરે એના માથા ગૂંથજો માથા ગૂંથીને સેથો પૂરજો
પછી સાસરે મિલજો. આ શિખામણના શબ્દો છે. પેલાના સમયની અંદર માં પોતાની દીકરીને આ સમજણ આપતી. અત્યારે આવું કઈ રહ્યું નથી. હું તો ખાસ મારી કથામાં યુવાનો માટે કહું છું, એમાં ખાસ દીકરીઓ માટે. અત્યારનો સમય બહુ ભયંકર છે. યાદ રાખજો, એક પગથિયું જો તમે ચૂક્યા ને, પછી એનો અંત ક્યાં આવે ને નક્કી નથી હોતું. હું તો મારી દરેક કથામાં કહું છું, દરેક માવતરોને ખાસ કહું છું, દરેક નાની દીકરીઓને, યુવાન દીકરીઓને કહું છું કે આજ અમુક રસ્તામાં આપણે એવા વસ્ત્રો જોઈએ છે, એવા કપડાં જોઈએ છે. આજ અમને એ પુરુષ હોય એને શરમ થાય. આજ કેવી હાલત છે. આજ ઘણી વખત અમને મનમાં એમ થાય કે આ તો ઠીક છે, પણ એના માવતર પણ ઘરેથી ના નહીં પાડતા હોય, એને પણ કોઈ મર્યાદા નહીં નડતી હોય, એને પણ પોતાની પેઢીઓનો વિચાર નહીં આવતો હોય, એવી હાલત ખરાબ થઈ ગઈ છે. ખાસ યાદ રાખજો, એક પગથિયું જો ચૂક્યા ને, પછી એનો અંત ક્યાં આવે ને એ નક્કી નથી. કાલ જ મેં કહ્યું હતું ને કે 16-15 વર્ષથી 25 વર્ષનો જે ગાળો છે ને એ સાચવી લેવો. આજે બહુ ભયંકર હાલત થઈ ગઈ છે. ખાસ સમજવાની જરૂર છે ભાઈ. અને માવતરોની એ ફરજ છે કે પોતાનું સંતાન ક્યાં જાય છે, શું કરે છે. બસ આપણે છૂટ આપીએ કે ભાઈ અમે બધું નથી ભોગ્યું ને, છોકરા ભલે ભોગવે. હા, એને ખુશ રાખો, એને પ્રેમ કરો, એને વાપરવા આપો, એને સાચવો, પણ સંતાનો એની મર્યાદામાં હોવા જોઈએ, એની મર્યાદા ન છોડવા જોઈએ. સાચવવાની મનાઈ નથી, પ્રેમ કરવાની કોઈ મનાઈ નથી, ખૂબ સાચો. દીકરીઓને, દીકરાઓને ખૂબ લાડ લડાવો, પણ એક વસ્તુની કાળજી રાખો, સંતાનોની ઉપર માવતરનું નિયંત્રણ હોવું જોઈએ. છૂટ આપવાની ના નથી, પણ એની મર્યાદા છે. આજે એક એક બબ્બે ત્રણ ત્રણ વાગ્યા સુધી યુવાન દીકરાઓ દીકરીઓ જેમ તેમ રખડતા હોય, જેવા તેવા વસ્ત્રોમાં હોય. આપણે એને ફેશન કહીએ છીએ, સમય બદલાઈ ગયો એમ કહીએ છીએ. સમય બદલાઈ ગયો છે, આપણે બદલાણા નથી.